સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ચાર સ્કંદોમાં ભગવતીની ઉપાસના કોને કોને કરી એનો મહિમા દર્શાવ્યો છે. પણ જ્યારે કૃતિને જોઈએ ને ત્યારે કૃતિકારને જોવાની ઈચ્છા થાય. આપણે કોઈ પણ કોઈ મકાન બનાવ્યું હોય, મકાન જોઈએ તો મકાન બનાવનાર કેવો છે એ જોવાની ઈચ્છા થાય. અત્યાર સુધીની જે કથાઓ હતી, આપણે એમ કહે કે રામજીનું ચરિત્ર આવે દેવી ભાગવતમાં, દ્વારિકાધીશનું ચરિત્ર આવે. અરે આ બધા ચરિત્રો છે, ભગવતીની ઉપાસના કોણે કોણે કરી એના માટે હતું. પણ હવે આતુરતા જાગી છે જન્મેજયને. જન્મેજય કહ્યું કે હવે તમે મને ખૂબ કથાઓ સંભળાવી, હવે તો હું ભગવતીની ઉપાસના કરી એ કથાઓ તમે સાંભળી જેણે જેણે કરી, પણ હવે તો હું એ કથા સાંભળવા માંગુ છું કે ભગવતી આ પૃથ્વી ઉપર કેટલી વખત આવી, ભગવતીના કેટલા અવતાર. વ્યાસજી કહે અસંખ્ય અવતારો છે ભગવતીના. આપણે એવું નહીં સમજવું કે ફક્ત ભગવતી શુંભ અને નિશુંભને મારવા માટે આવે, ચંડ મુંડને મારવા માટે આવે, રક્ત બીજને મારવા માટે આવે. એટલે તો ભગવતીના નામ છે રક્ત બીજ વધકારિણ્યૈ નમઃ, શુંભ નિશુંભ વધકારિણ્યૈ નમઃ, ચંડ મુંડ વિનાશિન્યૈ નમઃ, મહિષાસુરઘાતિન્યૈ નમઃ. ભગવતી વારંવાર પધાર્યા છે, લૌકિક રૂપમાં પણ પધાર્યા છે ને અલૌકિક રૂપમાં પણ પધાર્યા છે. પણ જ્યારે જ્યારે કૃપા કરવા આવે ભગવતી, ત્યારે ક્યારેક દુશ્મનોને મારવા માટે, શત્રુઓને મારવા માટે, પાપીઓને મારવા માટે, અને ક્યારેક કરુણા કરવા માટે આવે. બસ મને એ ભુવનેશ્વરી, એ યોગેશ્વરી, આ બ્રહ્મકીટ જનની, વિશ્વ ભાંડોદરીની કથા મને સંભળાવો કે એને અવતાર શા માટે લીધો છે. મહામાયા ભગવતી યોગેશ્વરીના પ્રભાવનું વર્ણન કરો, મારી ઉત્કંઠા છે, મારે સાંભળવું છે. અને વ્યાસજી કહે છે કે જે ભગવતીની કથા નથી સાંભળતો તે મૂર્ખ છે. ભગવતીની કથા તો સાંભળવી જ જોઈએ, અને ભગવતીની કથા સાંભળવી જોઈએ. એ માટે વ્યાસજી કહે છે મહાદેવી પ્રભાવ ભગમે સ્રોતુકો લાભવાંછતિ યો જાનાતિ જગત સર્વં તદુત્પન્નં ચરાચરં. મેદાનમાં ઉતરે છે કેવા લોકોને મારવા માટે, એના માટે કહે પૂર્વ કાળમાં, કાળ નિશ્ચિત નથી બતાવ્યો કયો મનવંતર છે. પૂર્વ કાળમાં એટલે જ્યારે પૃથ્વીની શરૂઆત હશે એ સમયની વાત હશે. આ પૃથ્વી ઉપર એક મહિષાસુર નામનો રાજા હતો, તેના શાસનકાળમાં દેવતાઓ અને દાનવોનું ભયંકર યુદ્ધ થયું હતું. પણ મહિષાસુર પણ તપસ્યા કરવા વાળો હતો. એ મહિષાસુરે આ ધરતી ઉપર ઉભા રહીને એટલી બધી તપસ્યા કરી હતી કે બ્રહ્માજીને પ્રસન્ન થવું પડ્યું, અને બ્રહ્માજી સૌથી વહેલા પ્રસન્ન થનારા દેવ છે. એક તો વયોવૃદ્ધ છે અને થોડાક લાગણીશીલ છે, એટલે તત્કાલ વરદાન આપી દે. બ્રહ્માજીએ વરદાન આપવા માટે કહ્યું કે બોલ શું જોઈએ, કે મારે અમરત્વ જોઈએ. મહિષાસુરને કહ્યું કે અમરત્વ તો ન મળે, મૃત્યુ તો બધાને પ્રાપ્ત થવાનું, જેનું જન્મ છે તેનું મૃત્યુ છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જેનો જન્મ થાય એને મરવું જ પડે, બીજું કંઈક માગો, જન્મેલાને તો મરવું જ પડશે, અમરત્વ ન પ્રાપ્ત થાય. યથા મૃત્યુ ભયમ ન સ્યાત તથા કુરુ પિતામહ, કહ્યું કે મને મૃત્યુનો ભય ન હોય એવું વરદાન આપી દઉં,
હું મૃત્યુ ભયથી નિર્ભય બનું એવા માટે મને એવું વરદાન આપો કે હું કોઈથી મરું નહીં, દેવતાઓથી ન મરું, દાનવોથી ન મરું, મનુષ્યોથી ન મરું, કોઈના હારે હાથે મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે એવું પણ ન કહી શકે, પણ તારા હાથે કોઈનું મૃત્યુ થાય એવું માગવું પડે પછી તારે બચવું હોય તો બચી જા. અને યુક્તિ કરી, કોઈ મનુષ્ય હાથે નહીં, કોઈ દાનવ હાથે નહીં, દેવતા હાથે નહીં, કયું કોઈ કરુણાવાળી સ્ત્રી હોય ને કરુણાવાળી સ્ત્રીથી મારું મૃત્યુ થાય. એક પેલો કે સ્ત્રી કોઈ દિવસ મારી ન શકે, અને એમાં એક કરુણાવાળી સ્ત્રી તો મારી જ ન શકે. કોઈ માને કેજો કોઈ દીકરાને મારે, માનો હાથ દીકરા ઉપર ન ઉપડે. કોઈ કરુણાવાળી સ્ત્રીથી મરું, અને સ્ત્રી તો અબડા કહેવાય, અબડા મને શું મારી શકે. મહિષાસુરે આ વરદાન માંગ્યું, બ્રહ્માજી કીધું જા તથાસ્તુ. અને એવી સાધના પછી મહિષાસુર આખા પૃથ્વી ઉપર શાસન કરવા માંડી ગયો, સ્વર્ગ ઉપર શાસન કરવા માંડી ગયો, પાતાળ ઉપર સ્વર્ગ શાસન કરવા માંડ્યો. પણ જન્મે જે પ્રશ્ન પૂછ્યો ગુરુદેવ, બધાય આને મહિષાસુર શા માટે કહે? મહિષનો મતલબ થાય પાડો, મહિષીનો મતલબ થાય ભેંસ, અને માં પીઠળની પાછળ પણ ભેંસ જ છે. મને એમ થાય કે એ કથા હું તમને પીઠળમાં ની કહી દઉં, પણ મારે તમને થોડાક પકડી રાખવા છે, રહસ્ય જાળવી રાખવું છે. ને તમને એમ રોજ આવવાની ઈચ્છા થાય, મારે તમને રોજ લઈ આવવા છે. એટલે મારી ભાવના એમ છે કે રોજની હું વાત કરે તમને શું આવશે, શું આવશે, કાલ તમને ઉત્કંઠા થવી જોઈએ. એટલે અહીંયા આપણી વચ્ચે સંતો પધાર્યા છે, તાલીઓના નાદ સાથે એનું સ્વાગત કરશું. ગુરુદેવ તુમારી જય જય હો, તારી જય જય હો,
મહિષાસુર નું નામ મહિષાસુર કેમ પડ્યું છે અને એ નામ પાછળનું રહસ્ય શું છે, અને રહસ્ય સાથે પૂછવામાં આવ્યું એટલે વ્યાસજીએ કહ્યું કે આ જન્મે જઈ આ મહિષાસુર બીજો કોઈ નહીં, દનુના બે પુત્ર હતા. દનુ નામનો દૈત્ય હતો અને આ દનુ નામનો દૈત્ય એમાંથી બધા દાનવો ઉત્પન્ન થયા, જે પત્નીઓ પડ 13 પરણાવવામાં આવી. તેરે પત્નીઓના સંતાનો જે થયા એ આખી સૃષ્ટિ થાય કશ્યપના સંતાનો, એમાં દનુના દાનવો થયા. અને એ દનુના બે પુત્રો એમાંથી રંભ અને કરંભ નામના બે પુત્રો, અને રંભ અને કરંભ એટલે એને સંતાન નહીં, અને સંતાન ન હોવાના કારણે રંભ અને કરંભે કહ્યું કે આપણે સંતાન માટે વર્ષો સુધી તપ કરીએ. બંને લોકોએ સાધના કરી છે અને એ સાધનામાં ભગવતીની કરી છે. ભગવતીની સાધના માટે એક ભાઈ વિચાર્યું કે હું જલમાં સાધના કરું, અને જલનો નિયમ છે જલમાં ઊંડા સુધી જતા રહ્યો તો ઊંડા જલમાં જાઓ પછી તમને કોઈ ત્યાં વિઘ્ન ન કરે. સમુદ્રના સાવ ઊંડાણમાં જાઓ તો ત્યાં એક પણ તમને પ્રાણી ન આવે, કોઈ તમને હેરાન કરવા આવે જ નહીં. અને ઊંડાણમાં જેટલા અંદર જાઓ જલની અંદર તો તમે સેફ રહી શકો. એટલે કરંભે વિચાર્યું કે હું જળની અંદર ડૂબી અને પંચનદ નામનું તીર્થ છે એ પંચનદ નામના તીર્થની અંદર અંદર જઈને તપ કરીશ. કરંભે જલમાં જઈને તપ કર્યું અને રંભે પંચાગ્નિ તાપી છે, ચારે તરફ અગ્નિ કરીને ઉનાળાના સમયમાં બધી બાજુ અગ્નિ હોય ને મસ્તક ઉપર પણ અગ્નિ હોય એનો હોમ કરે ને ભરપૂર બપોરે એ પંચાગ્નિ તાપે. એ પંચાગ્નિ તાપવા માટે બંને લોકોએ તપ કર્યું, પણ ઇન્દ્રને એવું થયું કે કદાચ ને આ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો, અને ઇન્દ્રાસન ન લે એટલે ભૂંડનું રૂપ લીધું છે ઇન્દ્રએ. ઇન્દ્રએ ભૂંડનું રૂપ લઈ અને કરંભનો પગ પકડ્યો છે. સાધના કરવા વાળા કરંભને જલમાં જાય અને ભૂંડનું રૂપ લઈને પગથી ખેંચીને પછાડ્યા છે. એમાં કરંભ એ પાણીની અંદર જ મૃત્યુને પ્રાપ્ત થયા, ઇન્દ્રના કારણે મૃત્યુ થયું કરંભનું. પણ રંભે વિચાર કર્યો કે હવે મારા ભાઈનો બદલો મારે લેવો છે. રંભ જે પંચાગ્નિ તાપતો હતો એ પંચાગ્નિમાં મસ્તક કામીને હોમમાં મંડી ગયો. જેવું જ મસ્તક કાપવા માટે ગયો અને એ સમયે અગ્નિ નારાયણ પ્રસન્ન થઈ ગયા કે તારા મસ્તકનો હોમ ન આપે, તું મસ્તકનો હોમ કરીશ તો એ સર્વભક્ષી હું છું અગ્નિ કહે, પણ તારા જેવા તપસ્વીનું મસ્તક હું ગ્રહણ નહીં કરું, માગ તારે શું જોઈએ. કહ્યું કે બસ અમે બે ભાઈઓએ એક જ ઈચ્છા હતી અમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થાય, પણ હવે મારો ભાઈ ગુજરી ગયો છે, હવે તો મારે એવું માગવું છે કે મારે ઘેર એવો પુત્ર ઉત્પન્ન થાય જેને કોઈ મારી જ ન શકે, જેને જે અજર અને અમર બને એવો પુત્ર જોઈએ. ત્યારે અગ્નિદેવે પણ કહ્યું કે જા તું આત્મહત્યા ન કર, ત્રૈલોક્ય ઉપર ત્રણેય લોક ઉપર વિજય મેળવનારો તારો પુત્ર અજય થશે, જા આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ આપ્યા અને પોતાની ઈચ્છા પ્રમાણે તારો દીકરો રૂપ લઈ શકશે, અને ઈચ્છા પ્રમાણે રૂપ લઈ શકશે. પણ ધ્યાન રાખજે જ્યારે તું કામાવેશમાં આસક્ત થાય, અને એ કામાવેશમાં આસક્ત થાય ને જેના દ્વારા તું ગર્ભ ધારણ કરાવીશ એનાથી પરાક્રમી પુત્ર ઉત્પન્ન થશે. અને આવા આશીર્વાદ લઈને રંભ યક્ષોની વચ્ચે રહેવા માંડી ગયો પોતાની રાજધાનીમાં. યક્ષો વચ્ચે રહેતો ખૂબ સમૃદ્ધ હતો. એક દિવસ વધારે પડતી સમૃદ્ધિ ક્યારેક કામ વાસના તરફ લઈ જાય છે. કામાતુરાણામ ન ભયન ન લજ્જા, કામી પુરુષને ભય અને લજ્જા પણ ન હોય. વધારે પડતી સમૃદ્ધિ, આજે જ રસ્તામાં ભૂવાતા કહેતા હતા કે જ્યારથી આ બધાને પગના દુખાવા ત્યાંથી ચાલુ થયા, જ્યારથી અમીરાત આવી છે ને ત્યારથી વધારે પડતી સુખ સગવડ ભોગવવા માંડ્યા છે આપણે, વધારે પડતી મોટર કારમાં ફરવા માંડ્યા છે. આજ મને ગામમાં હલાય હો ભૂવાતા, કે આજ અમારું ગામ તમારે પાવન કરવાનું છે, કે ગાડીમાં નહીં હાલીને જવાનું છે. અમે ભર બજારમાં નીકળ્યા, બે ત્રણ લોકોએ તો પૂછ્યું કે કેમ, અમારે શાસ્ત્રીજી પૂછ્યું કે લઈ જાય, નહીં તો ભૂવાતા હલાવશે ભાઈ. આ અવડી ઉંમરે પણ જોઈ પગથિયા એમને ચડી જતા હોય તો કહેવાય કે અમીરાત ન ભોગવી હોય ત્યારે ચડી શકાય. વધારે પડતું સુખ તમને કમજોર કરી દે છે. જ્યારે જ્યારે પણ સમૃદ્ધિ આવે તો સમૃદ્ધિ સાથે તમારી સાથે વિકૃતિ પણ આવે. સમૃદ્ધિમાં ક્યાંક ને ક્યાંક ભગવત વિસ્મરણ થઈ જાય, ભગવત નામ વિસ્મરણ થઈ જ જાય. મને સંતોને જોઉં ત્યારે મને સ્વામી શરણાનંદજી યાદ આવે.
વેદાંત ઉપર સૌથી મોટું ભાષ્ય લખનાર અને એ સ્વામી શરણાનંદના જીવન વિશે લખે છે કે નાનપણમાં એનો જન્મ આંધળા બાળક તરીકે થયો. એક આંધળો બાળક જન્મ લીધો અને એના માતા પિતા એને મોટો કર્યો. 7-8 વર્ષનો થયો એ બાળક. એ તો માતા પિતા રડતા હતા કે આ ક્યાંથી જન્મ્યું આપણે, ત્યાં આને મોટો કરવો, આને લગ્ન ક્યાંય કરાવવા, આને આખી જિંદગી સાચવવો પડશે અને એ સાચવવો પડશે એવી વાત કરતા કરતા માતા પિતા અફસોસ કરતા હતા. આ નાના 7 વર્ષના 8 વર્ષના નાના બાળકે વિચાર કરી લીધો કે આ ઘરમાં રહેવું નથી, હું મારા માતા પિતા ઉપર બોજ બનીશ. અને બોજ ન બનવા માટે એ સ્વામી શરણાનંદ નાની ઉંમરમાં 7-8 વર્ષની ઉંમરમાં ઘર છોડીને બહાર નીકળી ગયા. અને ફરતા ફરતા આંધળા હતા, ખબર તો ન પડે ક્યાં જાય છે. પણ રસ્તામાં કોઈ નદી કિનારે પનિહારીઓ પાણી ભરતી હતી અને પાણીનો અવાજ સંભળાવ અને પનિહારીઓ વાત કરતી હતી, કહ્યું કે મને તરસ લાગી છે. અને તરસ લાગવા સમયે એણે હાથ લાંબો કર્યો, પનિહારીઓ પાણી આપે ત્યારે પાણીના અવાજ ઉપર હાથ આમ આમ કરે. પનિહારીઓ બોલી છે કે આંધળો છે ભાઈ? તો કે હા. અને એમાં એક પનિહારી કહ્યું કે ચાલો જલ્દી કરો, આપણા ગામમાં સંતો પધાર્યા છે અને સંતો પધાર્યા છે ને, એ સંતોના દર્શન કરીએ. જેની પાસે દરેકની ચાવી છે, કોઈ પણ એવું કામ ન હોય કે એ સંતો પાસે પૂર્ણ ન થાય. સંતો પાસે દરેક પ્રશ્નોના ઉકેલ છે, ચાવીઓ છે. અને સ્વામી શરણાનંદજીને એવું થયું નાની ઉંમરમાં કે મને આંખો નથી, કદાચ સંતો મને આંખો આપી દઈ. તો પનિહારીને કહ્યું કે ગામમાં સંતો પાસે મને પણ લઈ જાઓ. પનિહારીઓ એ સંતો પાસે લઈ ગયા ને એમ હાથ આમ કરતા કરતા સંતનું ચરણ પકડી લીધું. અને સ્વામી શરણાનંદજીએ કહ્યું કે બધા કહે છે કે દરેક પ્રશ્નોના ઉકેલ સંતો પાસે હોય, તો મારા પ્રશ્નનો ઉકેલ હોય તો આપ બતાવો. મારે આંખો નથી, મારી આંખો તમે આપી શકશો? અને એ સ્વામી શરણાનંદજીના મસ્તક ઉપર હાથ રાખીને સંતોએ કહ્યું, દીકરા, આ 12ની આંખો લઈશ ને તો જગતમાં પાપ જોઈશ ને પાછો દુઃખી થઈશ. જોતી હોય તો અંતરની આંખો આપી શકીએ, 12ની આંખો નહીં. શરણાનંદજી કે હું સ્વીકારું છું, મારે અંદરની આંખો જોઈ, ચાલ મારી સાથે મુંડાઈ જા, સાધુ બનાવી દીધા. અને સ્વામી શરણાનંદજીએ વેદાંતનો એટલો બધો અભ્યાસ કર્યો કે આજ સુધી એના વેદાંત ઉપરના ભાષ્યો સ્વામી શરણાનંદ લેખા છે. અને એ શરણાનંદજીએ કોઈ વેદાંતીએ એને પ્રશ્ન પૂછ્યો, સામાન્ય માણસે નહીં, સામાન્ય મનુષ્ય નહીં, વેદાંતીએ પ્રશ્ન પૂછ્યો કે આ જગત તારા પરમાત્માએ શા માટે બનાવ્યું છે? અને સ્વામી શરણાનંદજીનો જવાબ હતો, આ જગત પ્રભુએ મારા માટે બનાવ્યું છે. કોઈ બાપને પૂછો કે આ બંગલો કોના માટે બનાવ્યો છે, તો એનો પિતા એમ જ કહેશે કે હું મારા દીકરા માટે બનાવું, આ પરમાત્મા મારો બાપ છે ને મારા બાપે મારા માટે જગત બનાવ્યું છે. ત્યારે વેદાંતીએ પ્રશ્ન પૂછ્યો કે વેદાંત તો એમ કહે છે જગતમાં ક્યાંય સુખ નથી, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ મિથ્યા છે, તમે એનો અનુભવ કરી શકો એટલે એ ખોટું પણ નથી અને સત્ય પણ નથી, ખોટું પણ નથી અને સત્ય નથી, અને મિથ્યા કહેવાય જેમ ઝાંઝવાના જળ. અને મિથ્યા જેવું છે. તો કહ્યું કે તારા પિતાજીએ ઘર બનાવ્યું, કોઈ બાપ એવું ન બનાવે કે સરફ સિંદ્રા વાળું ઘર એના દીકરાને ભેટમાં આપે. આ દુઃખી રૂપી સંસાર તારા બાપે આ જગત બનાવ્યું, પણ દુઃખી રૂપી શા માટે બનાવ્યું? ત્યારે શરણાનંદજીનો જવાબ હતો કે મારા પિતાને એવું હતું કે જો બહુ સુખી આ સંસાર બનાવીશ ને તો મારા દીકરા સંસારમાં ફસાઈ જશે. આપણે સંસારમાં ન ફસાઈએ ને એટલે આ સંસાર દુઃખાલય બનાવ્યો છે, એટલે આ આખો સંસાર દુઃખાલય છે. અને જ્યારે દુઃખાલય હોય ત્યારે જ આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ. જો આ સુખવાળું હોય, તમને બધાને ઘર બેઠા 10-10 લાખ રૂપિયા મળી જતા હોય, એક પણ રોગ થતો ન હોય, તો તમે થોડા દેવી ભાગવતમાં આવો? એટલે આ તો ક્યાંક ને ક્યાંક દુઃખ છે એટલે ભગવાનનું સ્મરણ થાય. આખી દુનિયા ફક્ત ને ફક્ત દુઃખમાં તમારી સાથે છે, પણ જ્યારે સુખમાં તમારી સાથે છે, પણ જ્યારે સુખ પૂરું થશે ને ત્યારે દુઃખમાં એક પણ તમારી સાથે નહીં. જ્યારે સુખ ખૂબ સમૃદ્ધિ આવી ત્યારે વિકૃતિ પણ આવી સાથે. કામ વાસના ઉત્પન્ન થઈ, અને કામ વાસના ઉત્પન્ન થઈ ત્યારે માણસ એક ક્ષણ પણ રાહ નથી જોઈ શકતો. કામ વાસનાના સમયે કુદરતી રીતે કદાચ ભવિતવ્ય એવું હશે, કદાચ ને પરમાત્માને આવું કંઈક મંજૂર હશે. એ સમયે એક ભેંસ પણ ગર્ભધારણ કરવાનો અનુકૂળ એના માટે સમય હતો. ભાવિ બળવાન છે, ભવિતવ્યતા, ત્યાંથી ભેંસ પસાર થઈ ત્યારે જ આને કામ વેગ ઉત્પન્ન થયો અને રંભના રેતસથી ભેંસને ગર્ભધારણ રહ્યો. ભેંસ જ્યારે ગર્ભવતી થઈ ત્યારે કોઈ એક પાડો કામાતુર થઈ અને ભેંસને મારવા માટે દોડ્યો છે અને એ શિંગડા મારવા માંડ્યો અને રંભને
આ રંભે જયારે ગર્ભાધાન સંસ્કાર કર્યો, રેત સ્થાપિત કર્યું આ ભેંસના ગર્ભમાં, જેવું તે પણ ત્યાંથી એક પાડો દોડતો દોડતો આવ્યો, અને પાડો જયારે મારવા માટે આવ્યો, એક ભેંસો મારવા માટે રંભને પેટમાં માર્યું છે, અને રંભ ત્યાં ને ત્યાં મરી ગયો. હવે રંભ મરી ગયો, એ ભેંસ જે ભેંસો હતો એને યક્ષ લોકોએ મારી નાખ્યો, અને જેવો જે મરી ગયો, આ ભેંસો મરી ગયો પછી એ પાડો હતો એ પાડાનું મૃત્યુ થયું, એ પાડાને અને રંભને બંનેને અગ્નિદાહ આપવામાં આવ્યો, અને એ સમયે ભેંસ સતી થવા માટે તૈયાર થઈ, કમસે કમ મારામાં રેતસ ધારણ કર્યું એટલે આ કમસે કમ મારા પતિ જ કહેવાય, અને એ ભેંસે કૂદકો લગાવ્યો ચિતાની અંદર. જેવો કૂદકો લગાવ્યો એના મધ્ય ભાગમાંથી એક મહાબળવાન એક રાક્ષસ ઉત્પન્ન થયો, એ બીજો કોઈ નહીં, આ ભેંસના ગર્ભમાં ગર્ભ ધારણ કર્યો તો એમાંથી એ મહિષીમાંથી ઉત્પન્ન થયો, એટલે મહિષાસુર નામ પડ્યું, અને રંભનું શરીર હતું એ રંભના શરીરમાંથી પણ એક અસુર ઉત્પન્ન થયો, એના રક્તમાંથી ઉત્પન્ન થયો, એટલે એનું નામ રક્તબીજ હતું. આ મહિષાસુર અને રક્તબીજ બે એકી સાથે ઉત્પન્ન થયા. મહિષાસુર અને રક્તબીજની ઉત્પત્તિ રંભમાંથી થઈ, અને રંભમાંથી થઈ એટલે મહિષાસુરને જેણે પૂર્વમાં વરદાન લીધેલું હતું, અને એ મહિષાસુર અજય બની ગયો, ગમે તેવા રૂપ ધારણ કરી શકતો, એને કોઈ મારી શકશે નહીં, એક કરુણાવાળી કોઈ સ્ત્રી એને મારી શકશે એવું વરદાન હતું. એક છત્રનું રાજ્ય કર્યું છે, દાનવોને માનવોને દેવતાઓને બધા ઉપર પોતાનું સામ્રાજ્ય, અને શાસન આવે ત્યારે અભિમાન આવે, અભિમાની થઈ, અને આ મહિષાસુરે ચિક્ષુર નામનો એનો સેનાપતિ હતો, તામ્ર નામનો એનો ખજાનચી હતો, ત્રિનેત્ર અને કાલબંધન નામના એના સૈનિકો હતા, અસિલોમ ઉદર્ક બિડાલ બાષ્કલ આ બધા એનું આખું સૈન્ય સમુદ્ર પર્યંત સુધીનું. સમુદ્ર પર્યંત સુધી કર આપવાનો નિયમ, બધાને બધાને કર ફરજિયાત આપવાનો, અને કર આપવા માટે બધા લોકોને કહ્યું, જ્યારે મહિષાસુરે જે કર ન આપે મહિષાસુરના હાથે મરાઈ જાય, અને મરવા માટે બધા તૈયાર થયા, અને બધા ઉપર ચક્રી શાસન આવ્યું. જ્યારે એક દિવસ બધાએ મહિષાસુરને કહ્યું કે બધા ઉપર ખાલી તમે કર ઉઘરાવો નહીં, બધા ઉપર તમારું રાજ્ય થવું જોઈએ, અને સ્વીકાર્ય જે ન કરે ને એને મારી નાખો. પેલા વેલા ચિક્ષુરને મોકલો કે જા તું જઈને પેલા વેલા ઇન્દ્રને કહે કે સ્વર્ગ ખાલી કરી દે, અને સ્વર્ગ ખાલી કરવા માટે ઇન્દ્ર પાસે ચિક્ષુર ગયો કે અમારા રાજા મહિષાસુરે કહ્યું ખાલી કરી દો, તમે જો તમે ખાલી નહીં કરો તો અત્યારે ને અત્યારે તમને મારી નાખવામાં આવશે. ઇન્દ્રે કહ્યું, કોને કહ્યું? તો કે મહિષાસુર ઓલા પાડાનો દીકરો છે, એ પાડાના દીકરાને કહેજો કે અહીં ઇન્દ્ર પાસે જો તમારે સ્વર્ગને જોતું હોય તો યુદ્ધ કરી અને લડવું પડશે, અને યુદ્ધ કરવા માટે મારી પાસે દવા છે, એ કેજે ભેંસના દીકરાને કે મારી સામે આવીને યુદ્ધ કરે. સરસ લ્યો, પ્રત્યક્ષ અમને આનંદ આવે. આમાં હું સંતોને ન જોઈ શકું, સંતો મને ન જોઈ શકે, આ સંતોની મહાનતા કહેવાય કે એમણે કહ્યું સામે જઈને અમે શ્રવણ કરશું. એક વખત આ સંતોને ભાવને પણ તાલીઓના નાદ સાથે વધાવશું. કહ્યું છે કે તમને મારી શક્તિથી અજાણતા નથી, મારી શક્તિ કેટલી છે, તમે ઇન્દ્ર હશો, અભિમાનનો રોગ થયો છે, દવા મારી પાસે છે, કે જો તમારા મહિષાસુરને કે સદાચારી પુરુષ હોય ને એને દૂત બનાવીને મોકલો છે એટલે તને મારતો નથી, બાકી કેજે એ ભેંસના પુત્રને કે યુદ્ધની ઈચ્છા હોય તો આવી જાય. એક તો આકૃતિ જળ જેવી, એક તો ખાવામાં ખડ, થોડું બળ અને બુદ્ધિનો જળ, એ કેજે મહિષાસુરને કે હું લડવા માટે તૈયાર છું, આવી જાય. સિંગડા, એના સિંગડા બંને કાઢીને ધનુષ્ય ન બનાવું તો હું એ ઇન્દ્ર નહીં. ઇન્દ્રની આ ધમકી સાંભળી આ ઘટના ચિક્ષુર નામનો દૂત ગયો, જોજો વિવેક કેટલો છે, એક દૂતમાં કેટલો વિવેક જોઈએ. જે બોલ્યા આને કહ્યું કે એ ભેંસનો પુત્ર, એ ભેંસના પુત્રને કહેજે કે એક તો ખાવામાં ખડ, થોડુંક બળ ને બુદ્ધિનો જળ, એના સિંગડા કાઢીને હું ધનુષ્ય બનાવીશ, એવી દૂતે વાત ન કરી. દૂતે જઈને વિવેકપૂર્વક વાત કરી કે મહાન બળવાન છે અને એને એના બળનું અભિમાન છે,
તમને ન બોલાય એવા શબ્દ બોલ્યા છે, મારાથી બોલી શકાશે નહીં, આ દૂતની મહાનતા. સીધું જઈને ન કીધું કે આવું આવું બોલ્યા છે. અને ધર્મશાસ્ત્ર કહે છે, જન્મે જઈને કહે છે વ્યાસજી, કે ધર્મશાસ્ત્ર એવું કહે છે કે દૂતે કેવી ફરજ બજાવવી જોઈએ. કેવલમ ચેત પ્રિયમ બ્રુયાન નતે કાર્યમ ભવિષ્યહિ પરુષં ચ ન ભક્તવ્યમ કદાચિત શુભમિચ્છતા. સાચો યોગ્ય પુરુષ એ છે, સેવકનું કર્તવ્ય સ્વામીની સમક્ષ સત્ય બોલવું, સત્ય સાથે અપ્રિય હોય એવું ન બોલવું, પ્રિય બોલવું. માત્ર પ્રિય નહીં, સત્ય પણ બોલવું, પણ કાર્યમાં અવરોધ ન થાય. કઠોર શબ્દ કોઈ પોતાના સ્વામીને ગાળો આપ્યો હોય તો ગાળો ન બોલાય. અપશબ્દો તમારા વિશે બોલ્યા છે, તિરસ્કૃત કરતા વાક્યો વચનોથી સ્વામીને દુઃખ ન થાય, એ સેવકનો ગુણધર્મ છે અને તે મારા મુખેથી નીકળશે નહીં. આને સાચો સેવક કહેવાય. જનતાનો પ્રતિનિધિ હોય ની આડાવડું બોલે નહીં. આજે છાપા વાળા છે, પ્રેસ વાળા, એ પ્રતિનિધિ છે બધાના. એ જેવું તેવું લખી ન શકે પેપરમાં, એના નિયમો છે. આજે પત્રકારિતામાં થોડીક કલુષિતતા આવી એટલે આ સમાજ આડાવડો થઈ ગયો છે. મારું તો નમ્ર નિવેદન છે, સવારમાં ઉઠીને પેપર વાંચો ને એટલે આપણામાં નેગેટિવ વૃત્તિ ઉત્પન્ન થાય છે. પેપરમાં એક પણ પોઝિટિવ વાત હોય જ નહીં, છાપું ખોલો તો પહેલું પેજ જ નેગેટિવ વૃત્તિ સાથે હોય. ફલાણાને મારી નાખ્યો, બળાત્કાર થયો, આમ થયું, તેમ થયું. સવારમાં ઉઠીને એ વાંચો, ચા પીતા પીતા આખો દિવસ નેગેટિવ વૃત્તિ રહી. જો તમારે સકારાત્મક વૃત્તિ લઈ આવી તો સવારમાં ભગવાનનું ભજન પૂજન કરો અને પછી 9-10 વાગે છાપું વાંચો, સવારમાં 6 વાગામાં નહીં, એટલે આખો દિવસ વૃત્તિઓ જતી જ નથી. સેવકે પોતાનું કર્તવ્ય બજાવ્યું અને મહિષાસુર સમજી ગયો, આંખો લાલ થઈ ગઈ, શરીર કંપન કરવા માંડ્યું અને એ મોકો જોઈને ઘા કરે ને એને વિશ્વાસઘાતી કહેવાય. આ ઇન્દ્ર તો વિશ્વાસઘાતી છે. અત્યાર સુધી આપણે એની પાસેથી કર ન લીધો એનો મતલબ આ કરે છે, તપમાં વિઘ્ન કરનારો, હું આમ કરીશ, હું તેમ કરીશ, આવું કરનારો, બધાને જ્યાં તપ કરે ત્યાં વિઘ્ન કરનારો, બીજાના કાર્યમાં વિઘ્ન કરે અને મને મારી સામે પ્રત્યાઘાત કરે. ચાલો હવે યુદ્ધની તૈયારી કરો. અને યુદ્ધની તૈયારી સાથે સ્વર્ગની લાલચ ઉપડી છે મહિષાસુરને, હવે સ્વર્ગ મારું કરીને જ રહું. ઇન્દ્રએ યમને, પવનને, કુબેરદેવ, કુબેરને, વરુણને બોલાવી અને આખી વાત સંભળાવી કે એ મહિષીનો પુત્ર છે, રંભનો દીકરો છે, એ નવા નવા રૂપ લેશે, એને કોઈ હરાવી નહીં શકે, એ અજેય છે, એને કોઈ કરુણાવાળી સ્ત્રી જ મારી શકશે. જો વિચાર કરો તો હજી કરી લેજો, એક વખત યુદ્ધ છેડાઈ ગયું પછી પાછા નહીં હટી શકે. તમારે યુદ્ધ કરવું કે આપણે એને સેવક તરીકે, આપણે સેવક બનીને એને સ્વીકાર લેવા, આપણે સ્વામી તરીકે એને સ્વીકારવા. જો એક વખત એ દુષ્ટને આપણે સ્વામી તરીકે સ્વીકાર લેશું પછી મુશ્કેલી થઈ જશે. ધર્મશાસ્ત્ર કહેવાય, સ્વામી બનાવવો હોય ને તો કોઈ સમર્થ વ્યક્તિને સ્વામી બનાવાય. દુષ્ટના સેવક બન્યો તો આપણી વૃત્તિ પણ દુષ્ટ થાય. આયોજન વિના, ઉતાવળ વિના જો જોડાઈ જવું, કોઈને પણ સ્વીકારી લેવા આયોજન વિના કે જાણ્યા વિના, એ પણ સૌથી મોટું દુઃખ છે. જેવી રીતે આપણે દુઃખ જાણ્યું ન હોય ને દવા લઈ લે એના જેવું થાય. એટલે આપણે હજી પણ વિચારી લેજો, વિપરીત ફળ મળે છે. ઇન્દ્રએ ભેદ જાણવા માટે ગુપ્તચરોને મોકેલા છે કે જોઈ તો આવો એ શું કરે છે. બૃહસ્પતિ સાથે વિચારણા કરી દેવતાઓએ આપણે શું કરવું જોઈએ, કારણ કે બૃહસ્પતિ મંત્રદ્રષ્ટા છે. અમે આપનું જ અવલંબન કરશું, આપ જેમ કહેશો એમ. દાનવોના પક્ષમાં શુક્રાચાર્ય છે, તમે અમારા પક્ષમાં છે, અમારા પક્ષના વિઘ્ન દૂર કરનારા છો, તો આપ શાંતિથી ધૈર્યથી અમને જણાવો કે દુઃખની ઘડીમાં અમે ધૈર્ય કેમ ન ગુમાવીએ. અમારે યુદ્ધ કરવું કે નહીં, હાર અને જીત પ્રારબ્ધને વશ છે, પણ બુદ્ધિમાનનું કર્તવ્ય છે બુદ્ધિમાન પુરુષોનું કે ધીરજ રાખવી. બૃહસ્પતિ કરે કે અત્યારે તમે ધીરજ રાખો અને આસ્થા રાખજો, કંઈક ને કંઈક તથ્ય નીકળશે. કાર્યમાં તત્પરતા સાથે કાર્ય ન કરવું, ધૈર્ય રાખો. સુખ દુઃખ પ્રારબ્ધને વશ છે, ક્યારે પુરુષાર્થ કર્યા વિના સફળતા મળતી નથી. કર્મ ત્યાગવું ન જોઈએ, જે થાય એમ બેસી ન જવું જોઈએ. કાર્ય સિદ્ધિ ના થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવો જોઈએ. સેના, મંત્રી, મંત્ર, રથ, શસ્ત્રો આ બધા તો સાધનો છે, આનાથી સફળતા મળતી નથી. પ્રારબ્ધ જ છે ને એ સત્તા માટે મુખ્ય છે. બળવાન પણ ક્યારેક ક્યારેક દુઃખનો ભોગી બને અને નિર્મળ ક્યારેક અતિ નિર્મળ હોય સુખી થઈ જાય. મૂર્ખ હોય એ મૂર્ખને મિષ્ટાન મળે અને ક્યારેક બુદ્ધિશાળીને બટેટા મળે. મિષ્ટાન મૂર્ખ, મૂર્ખ લોકો મિષ્ટાન ખાતા હોય
અને બુદ્ધિશાળી બટેટા ખાતા હોય, ક્યારેક કાયરો વિજયશ્રી ને પ્રાપ્ત કરે, ક્યારેક સુરવીરો હાર ને પ્રાપ્ત કરે. દુઃખ આવે ત્યારે આપણે દુઃખ થી દુઃખી ન થવાય અને સુખ આવે ત્યારે સુખી ન થવાય. જયારે વધારે પડતું દુઃખ આવે ત્યારે બૃહસ્પતિ કહે કે આપણાથી વધારે દુઃખી હોય એને જોવાનું કે આપણે તો સુખી છીએ, આપણાથી વધારે દુઃખી તો આ છે.